संदर्भ लिनार्ड नो प्रयोग लिनार्ड्स एक्सपेरिमेंट हर्ट्ज ना एक विद्यार्थी पी लिनार्डे फोटो इलेक्ट्रिक असर नो ऊंडाण पूर्वक अभ्यास कर्यो। फोटो इलेक्ट्रिक असर नो प्रायोगिक अभ्यास करवा माटे जरूरी गोठवणी आकृति मा दर्शावी छे। क्वार्ट्ज विंडो माथी प्रवेशता अल्ट्रावायोलेट किरणों प्रकाश संवेदी सपाटी एस पर आपात थाय छे। एस ने कैथोड कहे छे। एनोड सी ने कलेक्टर कहे छे, जेने एस नी सापेक्षे जुदा जुदा धन के ऋण विद्युत विभवे राखी शकाय छे। फोटो इलेक्ट्रिक असर नी लाक्षणिकताओ आपात प्रकाश नी आवृत्ति तेमज तीव्रता અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તથા તેમની મહત્તમ ઉર્જાના સંદર્ભમાં જાણી શકાય છે। કલેક્ટર સી ને ઉત્સર્જક સપાટીની સાપેક્ષે ધન વિભવે રાખતા ઉત્સર્જાતા બધા જ ફોટો ઇલેક્ટ્રોન સી તરફ આકર્ષાય છે અને માઇક્રો એમિટરમાં પ્રવાહ નોંધાય છે। માઇક્રો એમિટરમાંથી વહેતો પ્રવાહ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યાનો ખ્યાલ આપે છે। એક ચોક્કસ મૂલ્યના ધન વિભવે કે જ્યારે ઉત્સર્જાતા બધા જ ઇલેક્ટ્રોન્સ કલેક્ટર પર પહોંચે છે તે પછી ધન વિદ્યુત વિભવ વધારવા છતાં રચાતા પ્રવાહ પર તેની અસર થતી નથી। કલેક્ટર ઉત્સર્જક સપાટીની સાપેક્ષે ઋણ વિભવે રાખતા જે ઇલેક્ટ્રોનની ઉર્જા આ ઋણ વિભવને પાર કરી જવા પૂરતી હોય તેવા ઇલેક્ટ્રોન જ કલેક્ટર પર પહોંચી શકે છે। આથી કલેક્ટર પરનું ઉત્સર્જક સપાટીની સાપેક્ષે ઋણ વિભવ વધારતા કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે। કલેક્ટર પરના અમુક લઘુત્તમ મૂલ્યના ઋણ વિભવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય છે। ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના આ લઘુત્તમ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે। જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V0 હોય તો ઇલેક્ટ્રોનને આ વિભવ તફાવત પાર કરવા જરૂરી ઉર્જા EV0, જ્યાં E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે। જો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ Vmax હોય તો તેમની મહત્તમ ગતિ ઉર્જા ½mv max² જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ છે। સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા અનુસાર 1/2mv max² EV0। વધારામાં લિનાર્ડે આપાત પ્રકાશની તીવ્રતા બદલીને મહત્તમ ગતિ ઉર્જા અને ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યા મળતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની મદદથી માપી। તેણે જોયું કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે, પણ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા બદલાતી નથી। તેનાથી વિરુદ્ધ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધારે તેવી જુદી જુદી આવૃત્તિવાળા પ્રકાશથી પ્રયોગ કરતા સ્ટોપિંગ પોટેન્શિયલ અને તેથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા બદલાય છે, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રહે છે। એવું જોવા મળે છે કે આવૃત્તિ વધારતા V0 અને તેથી ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય વધે છે, અથવા તેથી ઉલટું। એવું પણ જોવા મળ્યું છે કે ફોટો ઇલેક્ટ્રોન્સની ઉત્સર્જનની ઘટના પ્રકાશ આપાત કરતા 10⁻⁹ સેકન્ડમાં જ જોવા મળે છે। ટૂંકમાં 1. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, નહીં કે પ્રકાશની તીવ્રતા પર. 2. ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધતી જાય છે. 3. તીવ્રતાથી સ્વતંત્ર જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ આપેલ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે તેનાથી વધારે હોય તો હંમેશા
ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. ફોટોઇલેક્ટ્રિક ઘટના તાત્ક્ષણિક 10^-9 છે. પ્રકાશનો તરંગવાદ. ઉપર્યુક્ત પ્રાયોગિક પરિણામો પ્રકાશના તરંગવાદ વડે સમજી શકાતા નથી. તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા અને ઊર્જા બંને તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. આમ તરંગવાદ અનુસાર વધારે તીવ્રતાવાળો પ્રકાશ વધારે શક્તિશાળી હોવો જોઈએ અને પ્રકાશની તીવ્રતામાં વધારો કરતા ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થવો જોઈએ. આની વિરુદ્ધમાં પ્રયોગો દર્શાવે છે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખતી નથી. તરંગવાદ અનુસાર પ્રકાશની ઊર્જાને આવૃત્તિ સાથે કશો સંબંધ નથી. આથી આવૃત્તિ સાથે ફોટો ઇલેક્ટ્રોનની ઊર્જામાં થતો ફેરફાર સમજી શકાય નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પ્રકાશ આપાત થતાની સાથે જ તત્કાળ થતું હોય છે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ બળોની અસર હેઠળ જકડાયેલા હોય છે. તેમને ધાતુમાંથી બહાર કાઢવા અમુક ઊર્જાની જરૂર પડે છે. હવે જો આપાત પ્રકાશને તરંગ સ્વરૂપમાં ધારીએ તો તરંગ દ્વારા ઇલેક્ટ્રોનને સતત ધીરે ધીરે ઊર્જા મળતી જાય અને ઇલેક્ટ્રોન ઓછામાં ઓછી વર્ક ફંક્શન જેટલી ઊર્જા એકઠી કરે ત્યાર પછી જ ધાતુમાંથી છટકી શકે. આમ પ્રકાશ આપાત થયા બાદ થોડીવાર પછી જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા પામે. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ તો ખૂબ જ નબળો ગણાય. આવા ઝાંખા પ્રકાશથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવામાં ઘણી રાહ જોવી પડે. જ્યારે પ્રયોગો તો દર્શાવે છે કે ગમે તેટલો ઝાંખો પરંતુ પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ ફોટો ઇલેક્ટ્રોનનું તત્કાળ ઉત્સર્જન કરે છે. આમ ફોટો ઇલેક્ટ્રિક ઘટનાની લાક્ષણિકતાઓ સમજાવવામાં પ્રકાશનો તરંગવાદ નિષ્ફળ નીવડ્યો. આઇન્સ્ટાઇનની સમજૂતી. ઈસવીસન 1905માં આઇન્સ્ટાઇને પ્લાન્કની ક્વોન્ટમ વિચારધારાને વધારે વ્યાપક બનાવી અને ફોટો ઇલેક્ટ્રિક ઘટનાની સમજૂતી આપી. પ્લાન્કે તો ધારેલું કે વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન ફોટોનના સ્વરૂપમાં થાય છે, પરંતુ ઉત્સર્જન પામ્યા પછી તેનું વહન તરંગ સ્વરૂપમાં થાય છે. આનાથી એક ડગલું આગળ જઈને આઇન્સ્ટાઇને ધાર્યું કે વિકિરણ ઊર્જાનું માત્ર ઉત્સર્જન જ નહીં પરંતુ શોષણ પણ ફોટોન સ્વરૂપે જ થાય છે. ધારો કે આપાત પ્રકાશની આવૃત્તિ એફ છે, તેથી તેના ફોટોનની ઊર્જા HF હશે. આ ફોટોન ધાતુ પર આપાત થાય છે ત્યારે ધાતુમાંના ઇલેક્ટ્રોન સાથેની પ્રક્રિયામાં તરત જ કાં તો સંપૂર્ણ શોષાઈ જાય છે અથવા બિલકુલ ઊર્જા ગુમાવતું નથી. જો ધાતુનું વર્ક ફંક્શન φ = HF₀ હોય તો જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન પામવા માટે વર્ક ફંક્શન જેટલું જ કાર્ય કરવું પડતું હશે તે ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાતો હશે. અહીં F₀ થ્રેશોલ્ડ આવૃત્તિ છે, માટે 1/2 mv max² HF - φ. સમીકરણ 1 પરથી EV₀ HF - HF₀ માટે V₀ (H/E)(F) - HF₀ (E). આ સમીકરણ દર્શાવે છે કે V₀ વિરુદ્ધ F નો આલેખ સુરેખ હોવો જોઈએ. આલેખનો ઢાળ
એચ અપોન ઈ તથા એફ અક્ષ પરનો અંતઃખંડ એફ ઝીરો હોવો જોઈએ. આ હકીકતો આકૃતિમાં દર્શાવેલ પ્રાયોગિક આલેખ સાથે બરાબર બંધ બેસતી છે. કોઈ સપાટી પર આપાત થતા પ્રકાશની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળ પર એકમ સમયમાં આપાત થતી પ્રકાશ ઉર્જા. પ્રકાશના ફોટોનવાદ અનુસાર જો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં એન ફોટોન આપાત થતા હોય તો પ્રકાશની તીવ્રતા આઈ ઇઝ ઇક્વલ ટુ એન એચ એફ, જ્યાં એચ એફ ઇઝ ઇક્વલ ટુ એફ આવૃત્તિને અનુરૂપ વિકિરણના એક ફોટોનની ઉર્જા. આમ ફોટોનવાદ અનુસાર વધારે તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા વધારે હોવી જોઈએ અને તેથી વધારે તીવ્રતાવાળા પ્રકાશને આપાત કરતા વધારે પ્રમાણમાં ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થવું જોઈએ. વળી ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયા ફોટોનમાં કાં તો સંપૂર્ણ શોષણ અથવા સહેજ પણ નહીં સ્વરૂપમાં થતી હોવાથી ફોટો ઇલેક્ટ્રોનના શોષણની ઘટના તાત્ક્ષણિક થશે. તરંગ સ્વભાવથી વિરુદ્ધ કે જેમાં ઇલેક્ટ્રોનને છટકવા માટે પૂરતી ઉર્જા ભેગી થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. આમ ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા પ્રાયોગિક અવલોકનનો પ્રકાશના કણ સ્વરૂપ ફોટોનની મદદથી સમજી